1.4 તો પહેલો પ્રશ્ન છે, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં સંખ્યા રેખા વિશે આપણે ભણી ગયા છે અને આપણે સંખ્યા રેખા ઉપર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા તેમજ સમય સંખ્યાઓનું નિરૂપણ આપણે જાણીએ છીએ અને આપણે નવમા ધોરણની અંદર સ્વાધ્યાય 1.2માં સંખ્યા રેખા ઉપર આપણે અસમ્ય સંખ્યાઓનું પણ નિરૂપણ જોઈ ગયા છે. તો આજના વિડીયોમાં મિત્રો, શાંત દશાંશ અભિવ્યક્તિવાળી તથા અનંત આવૃત અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિવાળી કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને એ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે પણ આ જ ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા મિત્રો શું કરીશું આપણે, અહીંયા તમે જુઓ સંખ્યા રેખા છે, સૌથી પહેલા આપણે એક સંખ્યા રેખા દોરીશું અને આ સંખ્યા રેખા ઉપર આપણે ફૂટપટ્ટીની મદદથી મિત્રો કુલ એના 10 ભાગ પાડીશું, 10 ટપકા મૂકીશું, 10 બિંદુ મૂકીશું અને 10 બિંદુ મૂકવા માટે આપણે એની ઉપર 11 પોઈન્ટ એટલે કે 11 બિંદુ મૂકવા પડશે. તમે આ રીતે એની ઉપર 11 બિંદુ તો મૂકી દેશો એક એક સેન્ટીમીટરના અંતરે, 0નો ઉપર એક, 1ની ઉપર, 2ની ઉપર, એ રીતે. તો આ જે છે સંખ્યા રેખાના અહીંયા કુલ 10 ભાગ થઈ જશે. મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ, કુલ 4 સંખ્યા છે, 3.765, 3.765 અહીંયા કુલ 4 સંખ્યાઓ છે. સરળતા માટે આપણે શું કરીશું, પહેલાથી જ આપણે 4 સંખ્યા રેખા દોરી દઈશું અને એ 4 સંખ્યા રેખા ઉપર આપણે કુલ 11 ટપકા એટલે કે એના કુલ 10 સરખા ભાગ આપણે કરી દઈશું. અહીંયા 4 સંખ્યા છે એટલા માટે આપણે 4 સંખ્યા રેખા દોરી દઈએ, આ રીતે આગળ દોરી એ રીતે, અને એની ઉપર આપણે 1-1 સેન્ટીમીટરના અંતરે કુલ 11 ટપકા પાડી દઈશું. મિત્રો કદાચ અહીંયા 5 સંખ્યા હોય તો આપણે અહીંયા 5 સંખ્યા રેખા દોરીશું અને એની ઉપર આ રીતે આપણે ટપકા મૂકી દઈશું. હવે પહેલી જે આકૃતિ જે છે સંખ્યા રેખા, એની ઉપર શું કરીશું આપણે, બિંદુ મૂકી દઈશું, પ્રાકૃતિક સંખ્યાઓ મૂકી દઈશું. આપણે જાણીએ છીએ 0થી સ્ટાર્ટ કરીશું આપણે, આ રીતે 0થી લઈને 10 સુધીની સંખ્યાઓ મૂકી દઈશું આપણે. એટલે આ જે સંખ્યા રેખા જે છે એની ઉપર આપણે પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવી દઈશું. ત્યારબાદ હવે અહીંયા તમે જુઓ 3.7 છે, તો આપણે જાણીએ છીએ મિત્રો 3.7 કોની કોની વચ્ચે આવશે, તો 3 અને 4ની વચ્ચે આવશે, બરાબર છે. તો 3 અને 4ની વચ્ચે આપણે ધ્યાનથી જોઈએ, આપણે ઝૂમ કરીને જોઈએ કે પછી વિપુલ દર્શક કાચનો ઉપયોગ કરીને જોઈએ તો આપણને એમાં કુલ 10 સરખા ભાગ દેખાય છે. મિત્રો આ 3 જે છે એને આપણે આ રીતે ટૂંકમાં 3.0 કહી શકીએ અને 4 જે છે એને આપણે આ રીતે 4.0 કહી શકીએ. હવે આ 3.0 અને 4.0ની વચ્ચે જે સંખ્યાઓ આવે છે અહીંયા આપણે એને લખવાની છે. તો આપણે જાણીએ છીએ 3.0 પછી શું આવે છે, 3.1, 3.2, 3.3 એ રીતે જે સંખ્યાઓ જે છે આપણે એને લખી નાખવાની, 3.0 પછી 3.1, 3.2, 3.4 અને છેલ્લા જે છે 4 આવશે. હવે જુઓ મિત્રો પછી આવે છે 3.7, તો અહીંયા તમે જુઓ 3.7 અહીંયા છે, તો 3.76 જે છે એ કોની કોની વચ્ચે આવશે, તો 3.7 અને 3.8ની વચ્ચે આવશે. તો 3.7 જે છે એને આપણે આ રીતે ટૂંકમાં લખી શકીએ 3.70, 3.8 જે છે એને આપણે 3.80 લખી શકીએ. હવે આગળ આપણે જેમ એના 10 ભાગ કર્યા એ જ રીતે ફરી પાછા આપણે અહીંયા જે 3.70 અને 3.80ની વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ આપણે લખીશું. તો 3.70 પછી શું આવશે, 3.71, 3.72, 3.73, 3.74, 3.75 એ રીતે બાકીની સંખ્યાઓ આપણે લખી નાખીશું. તો મિત્રો હવે તમે જુઓ 3.76 અહીંયા સંખ્યા રેખા ઉપર આપણને મળે છે. હવે 3.765 છે જેને આપણે સંખ્યા રેખા ઉપર બતાવવાનું છે, તો 3.765 કોની કોની વચ્ચે આવશે, તો 3.76 અને 3.77ની વચ્ચે આવશે. આ 3.76 જે છે એને આપણે ટૂંકમાં આ રીતે લખી શકીએ 3.760 લખી શકીએ અને 3.77 જે છે એને આપણે 3.770 લખી શકીએ. હવે
3.760 અને 3.770ની વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ આપણે લખી નાખીએ. કઈ સંખ્યા આવશે? તો 3.761, 3.762, 3.763, 3.764, 3.765 એ રીતે બાકીની આપણે બધી સંખ્યાઓ લખી નાખીએ. હવે મિત્રો તમે જુઓ આપણે કઈ સંખ્યા સંખ્યા રેખાઓ પર બતાવવાની છે? તો 3.765 એ સંખ્યા જો અહીંયા છે, અહીંયા મેં લાલ અક્ષરથી એને બતાવી છે. તો 3.765 એને આપણે બિંદુ પી કહી દઈએ. તો આ બિંદુ પી જે છે એ સંખ્યા રેખા ઉપર 3.765 દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી આપણને ગમે તે સંખ્યા આપણને આપી હોય તો એને આપણે સંખ્યા રેખાઓ પર બતાવી શકીએ છીએ. મિત્રો હવે આપણે દાખલો બીજો ગણીશું. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 4.2612 અને 4.2 સ્થળ સુધી તમારે દર્શાવવાની છે. મિત્રો આ 4.2612 છે અને આપણે પોઈન્ટ પછી 4 સંખ્યા લેવાની છે. અહીંયા તમે જુઓ પોઈન્ટ પછી ફક્ત 2 જ સંખ્યા છે, બરાબર છે? તો બીજી 2 સંખ્યા આપણે લખવી પડશે. આપણે જાણીએ છીએ આ ઉપર જે લીટી પાડી છે એનો મતલબ શું થાય? અનંત આવૃત છે. 26 જે છે એ રિપીટ થાય છે, વારે ઘડિયા આવે છે. તો 4.2612ને આપણે આ રીતે લખી શકીએ, 4.2626 લખી શકીએ. આમ તો હજુ બીજા ઘણા બધા 26 આપણે લખી શકીએ, પરંતુ આપણે 4.2 સ્થળ સુધી એટલે પોઈન્ટ પછી 4 જ સંખ્યા લેવાની છે આપણે. એટલે તમે જુઓ પોઈન્ટ પછી મેં 4 સંખ્યાઓ લીધી, બરાબર છે? અહીંયા 26ની ઉપર લીટો છે એ 26 રિપીટ થાય છે. હવે મિત્રો આપણે સંખ્યા રેખા ઉપર આ 4.2626ને દર્શાવવાની છે. અહીંયા તમે ગણો કુલ કેટલી સંખ્યાઓ છે? કુલ 5 સંખ્યા છે. પોઈન્ટ પછી 4 સંખ્યા છે અને પોઈન્ટ પહેલાં 1 સંખ્યા છે, એટલે કુલ 5 સંખ્યા છે. એટલે આપણે શું કરીશું? આપણે તમને આગળ બતાવ્યું એ પ્રમાણે કુલ 5 સંખ્યા રેખા આપણે દોરી કાઢીશું. તો જુઓ સૌથી પહેલાં આપણે એક રેખા પાડીશું, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને 1-1 સેન્ટીમીટરના અંતરે આપણે કુલ 11 ટપકા મૂકીશું, જેથી કરીને એના કુલ 10 ભાગ થઈ જાય. હવે તમને આગળ કીધું એ પ્રમાણે કુલ આપણે અહીંયા કુલ 5 સંખ્યાઓ છે, એટલા માટે આવી આપણે 5 સંખ્યા રેખા દોરવાની છે. તો એક દોરી, મેં બીજી સંખ્યા રેખા દોરી અને એની ઉપર ટપકા બિંદુ મૂકી દીધા. એવી જ રીતે ત્રીજી સંખ્યા દોરીશું આપણે, ચોથી દોરી કાઢીશું અને એવી જ રીતે આપણે 5 સંખ્યા રેખાઓ દોરી કાઢીશું. હવે આ પહેલી જે સંખ્યા રેખા જે છે એની ઉપર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ બતાવી દઈએ, 0થી સ્ટાર્ટ કરી દઈએ, 0થી લઈને 10 સુધીના. હવે જુઓ અહીંયા છે 4.2, તો 4.2 કોની વચ્ચે આવશે? 4 અને 5ની વચ્ચે આવે. તો 4 એટલે શું? એને આપણે 4.0 કહી શકીએ. 5 એટલે શું? એને આપણે 5.0 કહી શકીએ. હવે 4.0 અને 5.0ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે? તો 4.0 પછી શું આવે? 4.1, 4.2, 4.3, 4.4, 4.5 અને એ રીતે બાકીની સંખ્યાઓ આપણે લખી નાખવાની. તો હવે જુઓ 4.2 થઈ ગયા, અહીંયા તમે જોઈ શકો 4.2. હવે આપણે 4.26, તો 4.26 જે છે કોની કોની વચ્ચે આવશે? તો 4.2 અને 4.3ની વચ્ચે આવશે. અહીંયા 4.2 છે તો 4.2ને આપણે 4.20 લખી શકીએ, 4.3 છે એને આપણે 4.30 કહી શકીએ. હવે આ 4.20 અને 4.30ની વચ્ચે જે સંખ્યા આવે છે એ આપણે લખવાની છે. તો 4.20 પછી શું આવશે? 4.21, 4.22, 4.23, 4.24 એ રીતે બાકીની સંખ્યાઓ જે છે આપણે લખી નાખીશું. હવે મિત્રો તમે જુઓ અહીંયા આપણને સંખ્યા દેખા ઉપર 4.26 મળી ગયા છે. અહીંયા જુઓ આ છે 4.26. હવે 4.262 તો કોની વચ્ચે આવશે? તો 4.26 અને 4.27ની વચ્ચે આવશે. તો 4.26ને આપણે 4.260 તરીકે લખી શકીએ અને 4.27ને 4.270 તરીકે આપણે લખી શકીએ. અને આ બેની વચ્ચે જે સંખ્યાઓ આવે છે આપણે ફરી લખવાની છે. એટલે કઈ સંખ્યાઓ આવશે? 4.261, 4.262, 4.263, 4.264 એ રીતે બાકીની સંખ્યાઓ જે છે આપણે એને લખી નાખીશું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 4.262 અહીંયા સંખ્યા રેખા ઉપર આપણને મળી ગયા છે, પણ આપણે 4.2626 સંખ્યા રેખા ઉપર બતાવવાના છે. કોની કોની વચ્ચે આવશે? તો 4.262
चार पॉइंट 263 की वच्चे आवशे। हवे आ चार पॉइंट 262 छे एने आपणे आ रीते लखी शकीए चार पॉइंट 2620 એટલે કે 4.2620 અને 4.263 જે છે એની પાછળ આપણે ઝીરો મૂકી દઈશું એટલે 4.2630 તરીકે લખી શકીએ। અને આ 4.2620 અને 4.2630 ની વચ્ચે જે સંખ્યા આવશે કઈ સંખ્યાઓ આવશે 4.2621 4.2622 4.2623 એ રીતે બાકીની સંખ્યાઓ જે છે આપણે લખી નાખવાની છે મિત્રો। હવે તમે જુઓ 4.2626 છે એ સંખ્યા રેખા ઉપર અહીંયા આપણને મળી ગઈ છે, અહીંયા મેં એને લાલ ફોન્ટથી લાલ કલરથી એને મેં બતાવી છે। તો 4.2626 જે છે એને આપણે બિંદુ પી કહી દઈએ અને બિંદુ પી જે છે એ આપણને સંખ્યા રેખા ઉપર 4.2626 જે છે એ દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। સ્વાધ્યાય 1.5 નો પહેલો પ્રશ્ન છે, આપેલી સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। મિત્રો અહીંયા આપણે 5 સંખ્યા પણ આપી છે અને આપણે આ સંખ્યાઓ જે છે સમમેય છે કે અસમમેય એ આપણે કહેવાનું છે। પહેલી સંખ્યા છે 2 √5। મિત્રો આ જે સંખ્યા જે છે એ સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાનો તફાવત છે। મિત્રો આપણે આગળ ભણી ગયા પ્રમાણે કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાનો તફાવત સરવાળો કે પછી ગુણાકાર જે છે એ સમમેય સંખ્યા આપણને મળે છે, એટલા માટે આ જે સંખ્યા જે છે એ અસમમેય સંખ્યા છે। બીજો છે 3 √23 − √23। મિત્રો આ કૌંસ આપણે અહીંથી દૂર કરી દઈએ, કૌંસ કાઢી નાખીએ તો આવું સ્વરૂપ આપણને મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા +23 √ છે અને −23 √ છે, એટલે કે આ પ્લસ અને માઇનસ જે છે કેન્સલ થાય શું મળશે આપણને 3 મળશે અને 3 જે છે એ સમમેય સંખ્યા છે। આમ તો 3 જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય અને આપણે 3ના છેદમાં આપણે 1 મૂકી શકીએ એટલે 3 જે છે સમમેય સંખ્યા છે, એટલા માટે આ જે સંખ્યા આપણને આપી છે એ સમમેય સંખ્યા છે। દાખલો ત્રીજો છે 2 √7 / 7 √7। મિત્રો અહીંયા તમે જુઓ અંશમાં વર્ગમૂળમાં 7 છે અને છેદમાં વર્ગમૂળમાં 7 છે તો આ બંને જે છે કેન્સલ થશે અંશના છેદમાંથી શું મળશે આપણને 2/7 મળશે અને 2/7 જે છે એ સમમેય સંખ્યા છે, એટલા માટે આ જે સંખ્યા આપણને આપી છે એ સમમેય સંખ્યા છે। ચોથો દાખલો છે 1 √2। મિત્રો આ જે સંખ્યા જે છે 1 જે છે સમમેય સંખ્યા છે અને વર્ગમૂળમાં 2 જે છે અસમમેય સંખ્યા છે, એટલે સમમેય અને અસમમેય સંખ્યા વડે આપણે કરીશું ભાગાકાર તો આપણને જે ભાગફળ મળશે એ અસમમેય સંખ્યા મળશે, એટલા માટે આ જે સંખ્યા પણ આપી છે એ અસમમેય સંખ્યા છે। પાંચમો દાખલો છે 2π। તો 2 અને π વચ્ચે મિત્રો ગુણાકારનો સંબંધ છે એટલે આને આપણે આમ લખી શકીએ 2 × π અને π ની કિંમત આપણે જાણીએ છીએ 3.1415, તો લખીશું આપણે 2 × 3.1415। 3 ટપકા વાળ્યા છે, અનંત છે, અનાવૃત છે, તો આપણે આ બેનો કરીશું ગુણાકાર શું મળશે આપણને 6.2830। અનંત અનાવૃત છે એટલા માટે આ જે સંખ્યા પણ આપી છે 2π એ અસમમેય સંખ્યા છે। હવે દાખલો બીજો ગણીશું આપણે, સાદુરૂપ આપો, અહીંયા 4 સંખ્યા પણ આપી છે એનું આપણે સાદુરૂપ આપણે આપવાનું છે। એમાં પહેલી સંખ્યા છે 3 √3 અને બીજા કૌંસમાં છે 2 √2। સૌથી પહેલાં શું કરીશું આપણે આ 3નો ગુણાકાર જે છે એ આપણે આ કૌંસ જોડે કરીશું, ત્યારબાદ આ 3√3નો ગુણાકાર આપણે આ કૌંસ જોડે કરીશું તો આપણને આવું મળશે 3 √2 / √3 અને √2 / √2। હવે આ 3નો ગુણાકાર 2 જોડે કરીશું આપણે 6 મળશે આપણને અને આ 3નો ગુણાકાર આપણે 2 √ જોડે કરીશું તો શું મળશે આપણને 3 √2। તેવી જ રીતે 3 × 2 કરીશું તો 2 √3 મળશે અને 3 × 2 કરીશું તો 2 × 6 √6 આપણને મળશે, એટલે આ રીતે આપણે જવાબ મળશે 3 × 2 = 6
वत्ता त्रण वर्गमूळ में बे वत्ता बे वर्गमूळ में त्रण अने वर्गमूळ में त्रण वर्गमूळ में बे वर्गमूळ में छ। बीजो छे त्रण वत्ता वर्गमूळ में त्रण एक कौंस में छे अने बीजा कौंस में छे त्रण माइनस वर्गमूळ में त्रण। मित्रों आ जे दाखलो जे छे ये आपणे ऊपर मुजब आपणे गणी शकीए, परंतु अहींया तमे जुओ एक सूत्र छे अहींगाड़ी आ ए प्लस बी अने ए माइनस बी वाळुं सूत्रना आधार पर आपणे दाखलो गणी शकीए। तो आ जे दाखलो जे छे आपणे सूत्रनो उपयोग करीने गणीशुं अने तमे ऊपर मुजब दाखलो शीखवाड्यो ए रीते पण तमे जाते प्रयत्न तमे करी शकशो। तो ए वत्ता बी अने ए माइनस बी वाळुं स्वरूप छे तेनो सादरूप थशे ए नो वर्ग माइनस बी नो वर्ग, એટલે એની કિંમત ત્રણ છે એટલે ત્રણનો વર્ગ માઇનસ બીની કિંમત વર્ગમૂળમાં ત્રણ છે એટલે વર્ગમૂળમાં ત્રણનો વર્ગ, તેનું સાદુરૂપ આપણને મળશે આ રીતે ત્રણનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં ત્રણનો વર્ગ, એટલે કે એ વત્તા બી એ ઓછા બી બરાબર એનો વર્ગ માઇનસ બીનો વર્ગ। હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીશું, ત્રણનો વર્ગ નવ થશે અને આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો શું મળશે આપણને ત્રણ મળશે, એટલે અહીંયા લખીશું આપણે નવ માઇનસ ત્રણ અને નવમાંથી ત્રણ જાય તો આપણને છ મળશે, એટલે દાખલો બીજો જે છે એનું સાદુરૂપ છ થશે। દાખલો ત્રીજો ગણીશું, હવે વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં બે કૌંસ પુરાનો વર્ગ। મિત્રો અહીંયા ફરી પાછું એક સૂત્ર વપરાશે એ વત્તા બી કૌંસ પુરાના વર્ગનું, તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ, એટલે આ એ છે અને આ બી છે એટલે એ વત્તા બી કૌંસ પુરાનો વર્ગ બરાબર શું લખીશું આપણે એનો વર્ગ, એટલે કે વર્ગમૂળમાં પાંચનો વર્ગ વત્તા ટુ એ વર્ગમૂળમાં પાંચ છે બીની કિંમત વર્ગમૂળમાં બે છે અને વત્તા બીનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં બેનો વર્ગ, તો આનું સાદુરૂપ આપણને આ રીતે આપણને મળશે। આગળ આપણે સાદુરૂપ આપીશું આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો આપણને પાંચ મળશે, પછી આનો આપણે કરીશું ગુણાકાર, અહીંયા તમે જુઓ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં બે તો બે પંચા દસ થશે, આ બે જોડે એનો ગુણાકાર ન થાય આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે આપણને બે મળશે, એનું સાદુરૂપ આપણે આ રીતે લખી શકીએ પાંચ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે પાંચ આ બેના બે લખ્યા અને આ બેનો કર્યો ગુણાકાર પાંચ દુની દસ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે એટલા માટે આપણને પાંચ મળશે। હવે આ પાંચ અને બેનો આપણે સરવાળો કરીશું એટલે પાંચ ને બે સાત થશે, એટલે સાત વત્તા વર્ગ સાત વત્તા બે વર્ગમૂળમાં દસ એનું આપણે સાદુરૂપ મળશે। હવે દાખલો ચોથો ગણીશું આપણે વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગમૂળમાં બે એક કૌંસમાં અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં બે। મિત્રો અહીંયા તમે જુઓ આ દાખલો જે છે આપણે આગળ તમને દાખલો ગણાયો એક નંબરમાં એ રીતે પણ તમે ગણી શકશો અને જે દાખલો ગણાવે બે નંબરમાં સૂત્રનો ઉપયોગ કરીને એ પણ તમે ગણી શકશો, અહીંયા તમે જુઓ એ માઇનસ બી એ વત્તા બી વાળું સ્વરૂપ છે એ માઇનસ બી એ પ્લસ બી એટલે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, તો આનો આપણે વર્ગ કરીશું વર્ગણુંમાં પાંચનો વર્ગ માઇનસ વર્ગણુંમાં બેનો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે આપણને પાંચ મળશે, અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલા માટે આપણને બે મળશે એટલે પાંચ માઇનસ બે અને પાંચમાંથી બે જાય તો આપણને ત્રણ મળશે। તો આ રીતે આપણે દાખલો નંબર બેમાં આપણે સાદુરૂપ આપ્યું। હવે દાખલો ત્રીજો ગણીશું આપણે, યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર સી ભાગ્યા ડી, તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમ્ય સંખ્યા છે, આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? મિત્રો અહીંયા પાઈની કિંમત જે છે સી ભાગ્યા ડી છે, એટલે સી ભાગ્યા ડી જે છે એટલે કે અંશને છેદવાળી સંખ્યા છે એટલે આને આપણે સમ્ય સંખ્યા કહી શકીએ, પરંતુ પાઈ અસમ્ય સંખ્યા છે તો અહીંયા શું થાય છે વિરોધ ઉત્પન્ન થાય છે કે પાઈને તમારે શું કહેવું અસમ્ય સંખ્યા ગણવી કે પછી એને સમ્ય સંખ્યા તમારે ગણવી, કારણ કે અહીંયા તમે જો સી ભાગ્યા ડી છે એને આપણે સમ્ય સંખ્યા કહી શકીએ તો એનો આપણે ઉકેલ આપણે લાવવાનો છે। મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 1.4 ભણી ગયા એમ કે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિમાં આપણે જોયું કે જેમ જેમ વિપુલ દર્શિતાની સંખ્યા વધારતા જઈએ તેમ તેમ વધુ ચોકસાઈ પ્રાપ્ત થાય છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ હોય છે, તેથી આ પરિઘ અને વ્યાસનું ચોક્કસ માપ
જાણવું અશક્ય છે। જો આપણે વિપુલદર્શિતાની સંખ્યા વધારીએ તો દરેક તબક્કે આ માપમાં થોડો તફાવત આવે જ। એવું પણ બને કે પરિઘ અને વ્યાસના માપ અસમય સંખ્યામાં મળે। આથી જ પાય બરાબર સી ભાગ્યા ડી હોવા છતાં પાય એ અસમય સંખ્યા છે, તેમાં કોઈ જ વિરોધાભાસ નથી। હવે દાખલો આપણે ચોથો ગણીશું। વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો। મિત્રો, અહીંયા કેટલાક મુદ્દા પણ આપેલા છે, એ મુદ્દા પ્રમાણે આપણે અહીંયા આકૃતિ આપણે દોરીશું અને સંખ્યા રેખા ઉપર આપણે એને આપણે દર્શાવીશું। પહેલો પોઈન્ટ છે કિરણ એ એક્સ દોરો। ત્યાં તમે જુઓ, મેં એક કિરણ દોર્યું, નામ આપી દઉં હું એ અને એક્સ। બીજો મુદ્દો છે કિરણ એ એક્સ પર બિંદુ બી એવું લો કે જેથી એ બી બરાબર 9.3 એકમ થાય। મિત્રો, અહીંયા આપણે વર્ગમૂળમાં 9.3 દર્શાવવાનું છે, એટલા માટે હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ અને એ બી બરાબર 9.3 સેમી થાય તેવું એક બિંદુ બી મૂકીશ। ત્યાં તમે જુઓ, 9 પછી મારે 3 કાપા જવું પડશે આ રીતે। અહીંયા તમે જુઓ, પોઈન્ટ મૂક્યો મેં, અહીંયા મેં બી લખ્યા તો શું થઈ ગયું, અહીંયા એ બી બરાબર 9.3 સેમી થઈ ગયા। ત્રીજો પોઈન્ટ છે કિરણ બી એક્સ પર બિંદુ સી એવું લો કે જેથી બીસી બરાબર 1 એકમ થાય। અહીંયા તમે જુઓ મિત્રો, કિરણ બી એક્સની વાત છે એટલે બીથી સ્ટાર્ટ કરવાનું અને એક્સ સુધી મારે ફૂટપટ્ટી જે છે મારે બી ઉપર મૂકવાની છે આ રીતે। અહીંયા તમે જુઓ, બી ઉપર ફૂટપટ્ટી મારે મૂકવાની છે અને બી થી એક્સની વચ્ચે મારે એક બિંદુ મૂકવાનું છે, સી બિંદુ એવું મૂકવાનું છે કે જેથી બીસી બરાબર 1 એકમ થાય। ત્યાં તમે જુઓ, આ 0 થી લઈને 1, તો અહીંયા હું એક બિંદુ મૂકી દઉં જે નામ આપી દઉં સી, એટલે બીસી બરાબર 1 એકમ થઈ ગયા। ચોથો પોઈન્ટ છે રેખાખંડ એસી ને પીમાં છેદતો રેખાખંડ એસી નો લંબ દ્વિભાજક દોરો। એટલે આ એ થી લઈને સી ની જો માપ જે છે મારે એનો લંબ દ્વિભાજક મારે એનો દોરવાનો છે, તો હું શું કરીશ, લંબ દ્વિભાજક દોરવા માટે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે એ રીતે એક પરિકર લઈશું, પરિકરનો ઉપયોગ કરીશ, પરિકરની બે અણી હોય, એક પરિકરની અણી એ ઉપર મૂકીશ અને પેન્સિલની અણી હું સી ઉપર મૂકીશ, એટલું માપ માપીશ। ત્યારબાદ એ ઉપર મૂકીશું આપણે અને એક ઉપર ચાપ દોરીશું અને એક ચાપ નીચે દોરીશું, તથા તેવી જ રીતે સી ઉપર મૂકીશું અને એક ઉપર ચાપ દોરીશું અને એક ચાપ નીચે દોરીશું। ત્યાં જુઓ તમે, હું એ ઉપર મૂકું છું ને ગાડી હું એક ચાપ દોરી કાઢું છું, તેવી જ રીતે એ ઉપર મૂકી હું એક ચાપ નીચે દોરી કાઢું છું। હવે આપણે એટલું જ માપ રાખવાનું છે, માપ બદલવાનું નથી। હું હવે સી ઉપર મૂકીશ અને ઉપર જે મેં ચાપ દોર્યો હું એને ક્રોસ કરીશ, છેદીશ, બીજો એક ચાપ દોરીશ, ત્યાં તમે જુઓ, તેવી જ રીતે સી ઉપર મૂકીને હું નીચે એક ચાપ દોરીશ, તો આ રીતે મેં બે ચાપ ઉપર દોર્યા અને બે ચાપ નીચે દોર્યા। હવે આ બંને ચાપ જ્યાં ભેગા થાય છે ત્યાં હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ, આ રીતે ફૂટપટ્ટી મૂકીશ અને આ કિરણ એ એક્સ જે છે, કિરણ એ એક્સ જે છે એટલે કે રેખાખંડ એસી જે છે એને જે બિંદુમાં છેદે છે અહીંયા હું ત્યાં ટપકું મૂકીશ એટલે કે બિંદુ મૂકીશ અને એને પી નામ આપી દઈશ। તો મેં શું કર્યું, આ એસી નો લંબ દ્વિભાજક દોર્યો। હવે પાંચમો પોઈન્ટ છે પી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યાનું એક અર્ધ વર્તુળ દોરો। હું એક ફરી પાછું પરિકરનો ઉપયોગ કરીશ, પી ઉપર મૂકીશ અને એપી જેટલું માપ માપીશ, એપી જેટલી હું ત્રિજ્યા લઈશ અને પી ઉપર મૂકી હું એક અર્ધ વર્તુળ દોરી કાઢીશ। તો અર્ધ વર્તુળ જે છે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે પી ઉપર મૂકવાનું પરિકર અને એ થી લઈને સી નું આપણે એક અર્ધ વર્તુળ દોરી કાઢવાનું છે। તો હવે છઠ્ઠો મુદ્દો છે બી બિંદુએ રેખાખંડ એસી નો લંબ દોરો। આ બી બિંદુ છે ત્યાં મારે એક લંબ દોરવાનો છે, તો હું શું કરીશ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ, લંબ એટલે કે 90° ખૂણો મારે દોરવાનો છે, આ રીતે ફૂટપટ્ટી સીધી મૂકીશ અને અહીંયાથી એક સીધી લાઈન દોરી કાઢીશું। અહીંયા તમે જુઓ આકૃતિમાં, અહીંયા મેં જુઓ ફરી પાછું જો આ હું એક લાલ કલરથી એક લાઈન દોરું છું, બરાબર છે, તો એ લાઈન જે છે એ અર્ધ વર્તુળને અહીંયા તમે જોઈ શકો છો અર્ધ વર્તુળને જે બિંદુમાં છેદે ત્યાં ડી નામ આપો,
ત્યારબાદ રેખાખંડ બીડી ની લંબાઈ વર્ગમૂળમાં 9 એકમ થશે, એટલે બીડી ની કિંમત જે છે એ વર્ગમૂળમાં 9 એકમ થશે। હવે બી સાતમો મુદ્દો છે, બી ને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો, એટલે ફરી પાછું મારે પરિકરનો ઉપયોગ કરવો પડશે અને બી ને કેન્દ્ર લેવાનું છે અને બીડી જેટલું માપ માપવાનું છે, માપ માપી અને બી ઉપર મૂકવાનું છે પરિકર, અને કિરણ બી એક્સ ઉપર, કિરણ બી એક્સ ઉપર હું એક ચાપ દોરીશ। અહીંયા તમે જુઓ, મેં બી ઉપર મૂક્યું પરિકર, અહીંયા મેં એક ચાપ દોર્યું। આ ચાપ જે છે કિરણ બી એક્સને જે બિંદુમાં છેદે છે ત્યાં હું નામ આપી દઉં કે, તો કે જે છે કે ને સંગત વર્ગમૂળમાં 9.3 થશે। તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે અસમ્ય સંખ્યા જે છે વર્ગમૂળમાં 9.3 ને અહીંયા આપણા રીતે દર્શાવી શકીએ। હવે પાંચમો દાખલો છે, આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો। એમાં દાખલો પહેલો છે એકના છેદમાં વર્ગમૂળમાં 7। મિત્રો આ એક જે છે સમ્ય સંખ્યા છે, વર્ગમૂળમાં 7 અસમ્ય સંખ્યા છે, તો આ છેદનું સમયીકરણ કરવાનું છે। અહીંયા તમે જુઓ લખ્યું છે કે છેદનું સમયીકરણ કરો, એટલે છેદની અંદર આપણે સમ્ય સંખ્યા લાવવાની છે, તો હું શું કરીશ આ છેદમાં જે સંખ્યા છે એ જ સંખ્યા વડે હું એને ગુણીશ અને હું એને ભાગીશ, તો આ રીતે મને મળશે। અહીંયા તમે જુઓ છેદમાં વર્ગમૂળમાં 7 છે, તો મેં શું કર્યું વર્ગમૂળમાં 7 વડે જ એને ગુણતા અને એને ભાગતા। હવે આગળ એનું આપણે સાદુરૂપ આપીશું, 1 × વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 7 થશે, વર્ગમૂળમાં 7 × વર્ગમૂળમાં 7 70 49 થશે વર્ગમૂળની અંદર, તો આ રીતે મને મળશે 7નું વર્ગમૂળ ન થાય અને 49નું વર્ગમૂળ 7 થશે, તો આ રીતે એનું સાદુરૂપ થશે। તો આ રીતે આપણે છેદનું સમયીકરણ કરી શકીએ। દાખલો બીજો છે, 1 × વર્ગમૂળમાં 7 − વર્ગમૂળમાં 6। મિત્રો અહીંયા જે છે એક સંખ્યા હતી, અહીંયા બે સંખ્યા છે અને બેની વચ્ચે બાદબાકી છે। જ્યારે છેદની અંદર બે સંખ્યા હોય અને બેની વચ્ચે બાદબાકી હોય તો હું શું કરીશ હું એની કરણી મૂકીશ। અહીંયા માઇનસ છે તો હું પ્લસ વાળી હું એની કરણી મૂકીશ, અહીંયા પ્લસ મૂકી અને એને ગુણીશ હું એને ભાગીશ, એટલે વર્ગમૂળમાં 7 + વર્ગમૂળમાં 6 ભાગાકારમાં 7 + વર્ગમૂળમાં 6 આ રીતે હું એની કરણી મૂકીશ। ત્યારબાદ આ હું શું કરીશું ગુણાકાર અને આપણે છેદનો કરીશું ગુણાકાર, તો 1 × વર્ગમૂળમાં 7 + વર્ગમૂળમાં 6 આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે એક જોડે કરીએ તો જવાબમાં કોઈ ફેર પડે નહીં, એટલે અંશમાં જે છે વર્ગમૂળમાં 7 + વર્ગમૂળમાં 6 આવશે। પણ તમે છેદમાં તમે જુઓ જ્યારે આપણે બે સંખ્યાનો કરીશું ગુણાકાર, તો આગળ આપણે સાદુરૂપ આપ્યું એ રીતે અહીંયા તમે જુઓ a - b અને a + b વાળું સ્વરૂપ છે, એટલે શું લખીશું આપણે a² - b² અહીંયા આગળ તમને ભણાયું દાખલો બીજો અને દાખલો ચોથામાં, એ રીતે આનું આપણે સાદુરૂપ આપણે આપવાનું છે। તો શું થશે 1 વડે કરીશું ગુણાકાર એટલે કોઈ ફેર પડશે નહીં, છેદની અંદર a - b a + b છે એટલે a² - b² હવે આગળ સાદુરૂપ આપીશું, વર્ગમૂળમાં 7 + વર્ગમૂળમાં 6 લખીશું, ભાગાકારની અંદર અહીંયા તમે જુઓ આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 7 મળશે, આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે આપણને 6 મળશે। હજુ આપણે સાદુરૂપ આપીએ 7 - 6 એટલે શું મળશે આપણને 1 મળશે, અને આપણે છેદમાં આપણે 1 લખતા નથી, તો આ જે સંખ્યા જે છે આપણને આપી છે એના છેદમાં 1 મળી ગયો એટલે 1 એનું છેદનું સમીકરણ થઈ ગયું। હવે દાખલો ત્રીજો ગણીશું આપણે, 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2। હવે અહીંયા તમે જુઓ આ છેદની અંદર બંને જે છે એ અસમ્ય સંખ્યા છે અને બેની વચ્ચે પ્લસ છે, તો શું કરીશું આપણે પ્લસ હોય તો માઇનસ વાળી આપણે કરણી મૂકીશું, તારી જ આપણે લખીશું એને પ્લસ છે તો માઇનસ વડે ગુણતા અને વર્ગમૂળમાં 5 - વડે એને આપણે ભાગીશું આ રીતે। આગળ દાખલા બીજામાં ગણ્યું એ રીતે અંશનો કરીશું ગુણાકાર અને છેદનો કરીશું ગુણાકાર, તો અહીંયા તમે જુઓ અંશની અંદર 1 × વર્ગમૂળમાં 5 - વર્ગમૂળમાં 2 છે, આગળ તમને બતાવ્યું એ પ્રમાણે કે 1 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં। હવે છેદમાં તમે જુઓ વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 - વર્ગમૂળમાં 2 તો દાખલો બીજો
અને ત્રીજો ગણ્યો આપણે એટલે તેનું સાદુરૂપ આપણે આપીશું એ વત્તા બી એ ઓછા બી એટલે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. તો આ રીતે આપણે લખી શકીએ આ એનો વર્ગ કર્યો માઇનસ લખ્યા અને બીનો વર્ગ કર્યા. હવે આગળ સાદુરૂપ આપીશું આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે આપણને પાંચ મળશે, અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે આપણને બે મળશે. છેદમાં શું લખીશું આપણે પાંચ માઇનસ બે અને પાંચમાંથી બે જાય તો આપણને ત્રણ મળશે. તો આ રીતે દાખલા ત્રીજાનું આપણે છેદની અંદર સમય સંખ્યા લાવી શકીએ. તો આને શું કહેવાય છેદનું સમયકરણ કર્યું કહેવાય. દાખલો ચોથો છે એકના છેદમાં વર્ગમૂળમાં સાત માઇનસ બે. અહીંયા તમે જુઓ માઇનસ છે તો શું કરીશું આપણે પ્લસવાળી કરણી મૂકીશું. આ રીતે એ જ સંખ્યા વડે પણ નિશાની બદલી કાઢવાનું અને એને ગુણવાનું અને એને આપણે ભાગવાનું. આગળ તમને બતાવ્યું પ્રમાણે એક ગુણ્યા એક વડે કરીશું ગુણાકાર તો અંશમાં કોઈ ફેર પડશે નહીં. છેદમાં તમે જુઓ આ બેનો કરીશું ગુણાકાર તો એ માઇનસ બી એ પ્લસ બી વાળું સ્વરૂપ છે એટલે આપણે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આપણે લખી શકીએ. હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે આપણને સાત મળશે. અહીંયા બેનો વર્ગ છે બેનો વર્ગ ચાર થશે તો આ રીતે આપણને મળશે અને સાતમાંથી ચાર જાય તો આપણને ત્રણ મળશે. તો આ રીતે આપણે છેદની અંદર સમય સંખ્યા લાવી શકીએ. પોઈન્ટ છ એમાં પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. એમાં પહેલો છે 64 એક ભાગ્યા બે ઘાત. મિત્રો આનું આપણે સાદુરૂપ આપવાનું છે આની આપણે કિંમત શોધવાની છે. તો અહીંયા તમે જુઓ 64 ઉપર એક ભાગ્યા બે ઘાત છે અહીંયા એક ભાગ્યા બે છે એટલે કે બે છે. તો આપણે એવું વિચારીશું કે એવી કઈ સંખ્યા છે કે જેનો બે વખત કરવાથી ગુણાકાર આપણને 64 મળે. ફરી બોલું હું એવી કઈ સંખ્યા છે કે જેનો બે વખત ગુણાકાર કરવાથી આપણને 64 જવાબ મળે છે. કારણ કે અહીંયા બે છે એટલા માટે તો આપણે જાણીએ છીએ 8 × 8 64 એટલે કે 64 જગ્યાએ આપણે 8 વર્ગ લખી શકીએ. ત્યાં તમે જુઓ 64 એટલે શું 8 વર્ગ અને ઘાતની અંદર 1/2 તો છે જ. હવે આપણે આગળ ઘાતાંકના નિયમો ભણી ગયા છે. આ 8 જે છે 8 આધાર છે અને આ 2 જે છે એનો ઘાત છે અને 1/2 જે છે એ પણ એનો ઘાત છે. તો આ ઘાત અને ઘાતનું શું થાય ગુણાકાર થાય એટલે કે 2 અને 1/2 નો આપણે ગુણાકાર કરીશું. તો આવું સ્ટેપ મળશે આપણને 8 ના ઘાતની અંદર 2 × 1/2. હવે અહીંયા તમે જુઓ અંશમાં 2 છે અને છેદમાં 2 છે 2 ઉડી હશે તો શું મળશે આપણને 8 ઉપર 1 ઘાત અને 8 ઉપર 1 ઘાત હોય એટલે આપણે એને 8 લખી શકીએ. તો પહેલું જે છે 64 ની 1/2 ઘાત તો સાદુરૂપ જે છે એની કિંમત 8 થશે. બીજો દાખલો છે 32 ની 1/5 ઘાત. મિત્રો અહીંયા 5 છે એટલા માટે આપણે એવું વિચારીશું કે એવી કઈ સંખ્યા છે કે જેનો 5 વખત ગુણાકાર કરવાથી 32 આપણને મળે. તો આપણે જાણીએ છીએ કે સંખ્યા છે 2 નો ગુણાકાર આપણે 5 વખત કરીએ તો આપણને જવાબ 32 મળશે એટલે 32 જગ્યાએ આપણે 2 ની 5 ઘાત લખી શકીએ. અહીંયા તમે જુઓ 2 ની 5 ઘાત ની 1/5 ઘાત. તો આ જે છે હવે આપણે ઘાતાંકના નિયમોના આધારે ઘાત અને ઘાતનો ગુણાકાર થશે એટલે કે 5 × 1/5 આપણે લખી શકીએ. હવે આગળ તમે સમજાવ્યું પ્રમાણે અહીંયા અંશમાં 5 છે છેદમાં 5 છે 5 કેન્સલ થાય ઉડી હશે શું મળશે આપણને 2 ની 1 ઘાત એટલે કે 2. દાખલો ત્રીજો છે 125 ની 1/3 ઘાત. મિત્રો અહીંયા ઘાતમાં 3 છે એટલે આપણે એવું વિચારીશું કે એવી કઈ સંખ્યા છે કે જેનો 3 વખત ગુણાકાર કરવાથી 125 મળે. તો આપણે જાણીએ છીએ 5 × 5 × 5 એટલે કે 5 ગુણાકાર આપણે 3 વખત કરીએ તો આપણને 125 મળે એટલે આપણે 125 જગ્યાએ 5 ની 3 ઘાત મૂકી શકીએ એટલે 5 ની 3 ઘાત ની 1/3 ઘાત. હવે ઘાતાંકના નિયમોના આધારે ઘાત અને ઘાતનો ગુણાકાર થશે. અહીંયા જુઓ અંશમાં 3 છે છેદમાં 3 છે ઉડી હશે એટલે 5 ની 1 ઘાત એટલે કે 5 આપણને મળશે. બીજો દાખલો છે કિંમત શોધો. એમાં પહેલો છે 9 ની 3/2 ઘાત. મિત્રો અહીંયા તમે જુઓ 3/2 છે અહીંયા 2 છે એટલા માટે આપણે એવું વિચારીશું કે એવી કઈ સંખ્યા છે કે જેનો 2 વખત ગુણાકાર કરવાથી આપણને 9 જવાબ મળે. તો આપણે જાણીએ છીએ 3 × 3
એટલે કે 3 નો વર્ગ આ 9 જે છે એની જગ્યાએ હું 3 નો વર્ગ લખી શકું પછી આપણે ઘાતાંકના નિયમના આધારે ઘાત અને ઘાતનો ગુણાકાર થાય એટલે કે 2 અને આ 3 ભાગ્યા 2 નો કરીશું ગુણાકાર ત્યારે આપણને મળશે અંશમાં 2 છે છેદમાં 2 છે કેન્સલ થશે 3 ની ઉપર 3 ઘાત મળશે અને 3 નો ઘન એટલે કે 27 એટલે કે 3 નો ગુણાકાર 3 વખત કરવાનો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 આપણને મળશે બીજો દાખલો છે 32 ની 2 ભાગ્યા 5 ઘાત અહીંયા 5 છે તો આપણે વિચારીશું એવી કઈ સંખ્યા છે કે જેનો 5 વખત ગુણાકાર કરવાથી 32 મળે આપણે જાણીએ છીએ 2 2 નો ગુણાકાર 5 વખત કરીએ તો આપણને 32 જવાબ મળે એટલે 32 ની જગ્યાએ આપણે 2 ની 5 ઘાત લખી શકીએ હવે આ ઘાત અને ઘાતનો ગુણાકાર થશે એટલે કે 2 ની ઉપર 5 ગુણ્યા 2 ભાગ્યા 5 ઘાત 5 અંશમાં છે 5 છેદમાં છે કેન્સલ થશે એટલે 2 નો વર્ગ 2 ની ઉપર 2 ઘાત રહેશે 2 નો વર્ગ એટલે કે 4 2 દૂની 4 થશે દાખલો ત્રીજો છે 16 ની 3 ભાગ્યા 4 ઘાત અહીંયા 4 છે એટલા માટે આપણે એ વિચારીશું કે એવી કઈ સંખ્યા છે કે જેનો 4 વખત ગુણાકાર કરવાથી 16 જવાબ આપણને મળે તો આપણે જાણીએ છીએ 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીશું આપણે એટલે કે 2 નો ગુણાકાર 4 વખત કરીશું તો આપણને 16 મળશે એટલે કે 16 ની જગ્યાએ આપણે 2 ની 4 ઘાત લખી શકીએ એટલે કે 16 એટલે શું 2 ની 4 ઘાત અને ઘાતમાં તમે જુઓ 3 ભાગ્યા 4 આપણને આપેલા જ છે હવે આ ઘાત અને ઘાતનો ગુણાકાર થશે અંશમાં 3 છે છેદમાં 3 છે એટલે માટે કેન્સલ થશે એટલે 2 નો ઘન એટલે કે 2 ની ઉપર 3 ઘાત અને 2 નો ઘન એટલે કે 8 ચોથો દાખલો છે 125 ની માઇનસ 1 ભાગ્યા 3 ઘાત અહીંયા 3 છે એટલે આપણે એ વિચારીશું કે એવી કઈ સંખ્યા છે કે જેનો 3 વખત ગુણાકાર કરવાથી 125 જવાબ મળે તો આપણે જાણીએ છીએ 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5 નો ગુણાકાર આપણે 3 વખત કરીશું તો આપણને 125 મળશે એટલે આપણે 125 ની જગ્યાએ આપણે 5 નો ઘન લખી શકીએ તો અહીંયા લખી નાખું 5 નો ઘન ની માઇનસ 1 ભાગ્યા 3 ઘાત આ ઘાત અને ઘાતનો ગુણાકાર થશે આ રીતે હવે અંશમાં 3 છે છેદમાં 3 છે એટલે આપણે ઉડી જશે શું મળશે આપણને 5 ની ઉપર માઇનસ 1 ઘાત હવે આ માઇનસ ઘાત આપણે કાઢવી હોય તો શું કરીશું આપણે 1 ના છેદમાં લઈ જઈશું આ રીતે લખી દઈશું 1 ના છેદમાં 5 ની ઉપર 1 ઘાત અહીંયા આપણે 5 ના ઉપર 1 આપણે લખી શકીએ નહીં ચાલે છે એટલે કે 1 ભાગ્યા 5 આપણને જવાબ મળશે ત્રીજો છે સાદુરૂપ આપો એમાં પહેલો છે 2 ની ઉપર 2 ભાગ્યા 3 ઘાત અને ગુણાકારમાં 2 ની ઉપર 1 ભાગ્યા 5 ઘાત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ 2 આધાર છે અને 2 ભાગ્યા 3 ઘાતાંક છે અહીંયા 2 આધાર છે અને 1 ભાગ્યા 5 ઘાતાંક છે અને આ 2 ની વચ્ચે ગુણાકાર છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આધાર બંનેમાં સરખો છે તો આપણે આગળ ઘાતાંકના નિયમ ભણી ગયા કે આધાર સરખો હોય અને 2 ની વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થશે એટલે કે આ 2 ભાગ્યા 3 અને 1 ભાગ્યા 5 નો આપણે સરવાળો કરીશું તો શું મળશે આપણને 2 ની ઉપર 2 ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 5 એટલે આધાર સરખો 2 ની વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય હવે આ જે ઘાતાંક જે છે એનો આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા તમે જુઓ આનું આપણે ચોકડી કરીશું ગુણાકાર એટલે કે આમ 2 પંચા 10 થશે 3 એકા 3 અને 3 પંચા 15 આ રીતે આપણને મળશે 2 ની ઉપર 2 પંચા 10 3 એકા 3 અને 3 પંચા 15 10 વત્તા 3 એટલે કે 13 થાય 13 ભાગ્યા 15 તો આ રીતે આપણે દાખલા પહેલાનું સાદુરૂપ આપણને મળશે 2 ની ઉપર 13 ભાગ્યા 15 કારણ કે 13 જે છે અવિભાજ્ય સંખ્યા છે અને ભાગ પડશે નહીં બીજો દાખલો છે 1 ના છેદમાં 3 ની 3 ઘાત અને કૌંસની બહાર 7 છે મિત્રો હવે આ 1 જે છે આપણે કાઢી નાખવું હોય તો શું કરીશું આપણે આ 3 ની 3 ઘાતને આપણે ઉપર લઈ જઈશું તો અહીંયા પ્લસ છે તો નિશાની બદલાઈ જશે ઘાતાંકની અંદર માઇનસ થઈ જશે એટલે કે 3 ની માઇનસ 3 ઘાત આપણે લખી શકીએ આ રીતે 3 ની માઇનસ 3 ઘાત અને કૌંસની બહાર 7 હવે આ ઘાત અને ઘાતનો ગુણાકાર થશે એટલે માઇનસ 3 ગુણ્યા 7 આ રીતે એટલે કે 3 સત્તા 21 થશે પણ માઇનસ છે એટલે 3 ની ઉપર માઇનસ 21 ઘાત આ રીતે આપણને જવાબ મળશે
હવે દાખલો ત્રીજો ગણીશું આપણે, અગિયારની એક ભાગ્યા બે ઘાત અને ભાગાકારમાં અગિયારની એક ભાગ્યા ચાર ઘાત. મિત્રો અહીંયા અંશની અંદર અગિયાર આધાર છે અને એક ભાગ્યા બે ઘાતાંક છે, અને અહીંયા છેદમાં પણ અગિયાર આધાર છે અને એક ભાગ્યા ચાર ઘાતાંક છે. તો બંનેમાં આધાર સરખો છે અને બેની વચ્ચે ભાગાકાર છે, તો આધાર સરખો હોય અને બેની વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. અહીંયા આગળ આપણે દાખલા નંબર એકમાં ભણી ગયા એ રીતે આધાર સરખો, બેની વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો થાય. તેવી રીતે આધાર સરખો, બેની વચ્ચે ભાગાકાર તો ઘાતાંકોની બાદબાકી થાય, એટલે એક ભાગ્યા બે માઇનસ એક ભાગ્યા ચાર. હવે આ ઘાતાંકોની આપણે ચોકડી ગુણાકાર કરીશું, એટલે કે એક ચાર ચાર, બે એકા બે અને બે ચોક આઠ, આ રીતે આપણને મળશે એક ચાર ચાર, બે એકા બે અને બે ચોક આઠ. હવે આ ચારમાંથી બે જાય તો આપણને બે મળશે, એટલે કે બે ભાગ્યા આઠ, અને બે ભાગ્યા આઠ શું થશે, બે ચોક આઠ, એટલે ઉપર કંઈ નહીં વધે, ઉપર એક છેદમાં ચાર, એટલે કે એક ભાગ્યા ચાર આપણને એનો જવાબ મળશે. દાખલો ચોથો છે, સાતની એક ભાગ્યા બે ઘાત અને આઠની એક ભાગ્યા બે ઘાત. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આધાર સાત છે અને ઘાતાંક એક ભાગ્યા બે છે, અહીંયા આધાર આઠ છે અને ઘાતાંક એક ભાગ્યા બે છે. તો અહીંયા બંનેમાં ઘાતાંક સરખો છે પણ આધાર અલગ અલગ છે. તો ઘાતાંકના નિયમોમાં ભણી ગયા આપણે એ રીતે કે આધાર અલગ અલગ હોય અને ઘાતાંક સરખો હોય તો આપણે આધારનો ગુણાકાર કરી શકીએ, કારણ કે બેની વચ્ચે ગુણાકાર છે એટલા માટે. એટલે સાત અને આઠનો આપણે કરીશું ગુણાકાર અને ઘાતાંકમાં લખીશું આપણે એક ભાગ્યા બે. આ રીતે લખી શકીએ આપણે, અહીંયા આધાર સાત છે, અહીંયા આધાર આઠ છે, બેનો કરીએ ગુણાકાર અને ઘાતાંકમાં એક ભાગ્યા બે છે. સાત ગુણ્યા આઠ કરીશું, સાત અઠા છપ્પન, એટલે છપ્પન એક ભાગ્યા બે. આ રીતે આપણને એનો જવાબ મળશે.